हेलो विद्यार्थी मित्रों, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ECA ચેપ્ટર નંબર 2 પાર્ટ 10 ઉદાહરણ 2.8. 1000 કિલોવોટના લોડનું પાવર ફેક્ટર 0.7 લેગિંગ છે. તેની સાથે 500 KVAની સિંક્રોનસ મોટરને 0.4 લીડિંગ પાવર ફેક્ટર પર ઓપરેટ કરવામાં આવે તો કમ્બાઈન પાવર ફેક્ટર કોસ ફાય શોધો. બરાબર, અહીં તમને 1000 કિલોવોટ P1 દીધેલો છે, બરાબર. P2 મેળવવો છે તો આપણે KVA ઉપરથી P2 મેળવી શકીએ. કઈ રીતે? તો KVA ઇન્ટુ કોસ ફાય 2. એટલે KVA કેટલા છે તમારા? 500, અને કોસ ફાય 2 કેટલા છે? 0.4. બરાબર, એનું મલ્ટીપ્લાય કરી તો જે આવે એ તમારા P2 મળશે. બરાબર, P1 અને P2 મળી ગયા તો તમને કમ્બાઈન પાવર મળી જાય. P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2, 1200 કિલો વોટ. બરાબર, હવે તમને પાવર ફેક્ટર શોધવાનો છે કોસ ફાય. બરાબર, પણ તમારા પાસે સૂત્ર છે P10 ફાય ઇઝ ઇક્વલ ટુ P1 10 ફાય 1 માઇનસ P2 10 ફાય 2. જ્યારે P1 અને P2 બે પાવર દીધેલા હોય ત્યારે આ સૂત્રનો યુઝ થાય. બરાબર, તમને 10 ફાય શોધવાનું છે. 10 ફાય ઉપરથી આપણે ફાય શોધશું, ફાય ઉપરથી કોસ ફાય શોધશું. બરાબર, એ તમને ખ્યાલ જ છે, સાઈનનું કોસમાં કઈ રીતે કન્વર્ટ કરતા હતા એ રીતે જ. તમારી પાસે કમ્બાઈન્ડ પાવર છે 1200, તમારી પાસે P1 પણ છે 1000, P2 પણ છે 200. બરાબર, બધી જ વેલ્યુ છે પુટ કરી દો ફોર્મ્યુલામાં, એટલે તમને શું મળશે? 10 ફાય. 10 ફાય ઉપરથી કોસ ફાય મળી જશે, જે તમને શોધવાનું હતું પાવર ફેક્ટર. બરાબર, આ હતો સમ 2.8. હવે 2.9ની અંદર આપણે જોયેલું છે કે એક ગ્રાહકના લોડનું પાવર ફેક્ટર 0.7 લેગિંગ છે. કેપેસિટર બેંકનો ઉપયોગ કરીને પાવર ફેક્ટર સુધારવાનું છે. કેપેસિટર બેંકની કિંમત KVAR દીઠ ₹100 છે. જો ઇન્ટરેસ્ટ અને ડેપ્રેસિએશન કુલ 12% હોય અને એનર્જી માટેનું ટેરિફ 120 પર KVA પ્લસ ₹1 પર KWH કિલોવોટ અવર હોય તો ઇષ્ટતમ કરકસરકારક પાવર ફેક્ટર શોધો. અહીં પણ તમને પાવર ફેક્ટર કોસ ફાય જ શોધવાનો છે, પણ આ ઇન્ટરેસ્ટ અને ડિપ્રેશિએશનવાળું સમ છે. આ સમ તમે ઇન્ટરેસ્ટ અને ડિપ્રેશિએશનવાળો ચેપ્ટર જે છે આગળના ચેપ્ટરમાં આવશે ત્યારે સમમાં તમને વધારે ખ્યાલ પડી જશે. બરાબર, અહીં તમને રીત યાદ રાખવાની છે. ખાલી આ બે સમ એવા છે કે જેમાં તમે રીત યાદ રાખી દેશો, ડીપમાં તમને નેક્સ્ટ ચેપ્ટરની અંદર બધું જ શીખવવામાં આવશે. બરાબર, હવે આપણા પાસે સૂત્ર છે સાઇન ફાય ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ. બરાબર, જ્યાં વાય એટલે શું? તો KVAR દીઠ વાર્ષિક ખર્ચ, જે તમને કીધેલું છે કે 12% ઉપર 100 રૂપિયા લાગે છે. તો કેટલા મળ્યા? 12 મળ્યા. એ જ રીતે મહત્તમ ડિમાન્ડ ચાર્જ, જેને આપણે એક્સ કહીશું, એ કેટલો છે? તમને દીધેલો 120. તો વાય બાય એક્સ કરશું તો જે મળશે એ તમને સાઇન ફાય મળશે, અને સાઇન ફાય ઉપરથી કોસ ફાય તમે ઇઝીલી મેળવી શકશો. બરાબર, જે તમને ફાઇન કરવાનો છે. ચલો ઉદાહરણ 2.10. સેમ ટુ સેમ ઉપરના જેટલી જી જ રીત છે, આ ટાઈપની જ રીત છે, પણ થોડુંક લોંગ છે. એના અંદર જુઓ, તમને Q1 દીધેલો છે, પાવર P દીધેલો છે, કોસ ફાય 1 દીધેલો છે, કોસ ફાય દીધેલો છે, અને KVAR ફાઇન કરશું, અને ટોટલ પાવર P દીધેલો છે. બરાબર, તો 800 KVAનો લોડ 0.6 લેગિંગ પાવર ફેક્ટર પર છે. કેપેસિટર બેંકનો ઉપયોગ કરીને આ પાવર ફેક્ટર 0.9 કરવું છે. એટલે તમારો કોસ ફાય 1 કેટલો? 0.6. કોસ ફાય 0.9. કેપેસિટરના KVAની ગણતરી કરો. બરાબર, KVAની ગણતરી કરો. લાસ્ટ આપણે પહેલાં જે જોયેલું હતું KVAની જે રીતે ગણતરી કરતા, સેમ ટુ સેમ એ જ રીતે KWની ડિમાન્ડ અચળ છે તેમ ધારો. બરાબર, જો ટેરિફ ₹80 પર KVA મેક્સિમમ ડિમાન્ડ પ્લસ 0.6 પર કિલોવોટ અવર હોય, અને કેપેસિટરની કિંમત KVAR દીઠ ₹90 હોય, અને ઇન્ટરેસ્ટ અને ડેપ્રિશિએશનનો કુલ દર 11% હોય, તો ઇષ્ટતમ કરકસરકારક પાવર ફેક્ટર શોધો. આટલી રકમ જે છે એ આગળના સમ જેવી જ છે, ને ઉપરની જે રકમ છે એ તમારા પહેલાં જે તમે કરતા શરૂઆતમાં સમ એ ટાઈપની છે. એટલે બે કમ્બાઈન દીધેલો છે, તો તમને KVA દીધેલો છે 800, કોસ ફાય 1 0.6, કોસ ફાય 0.9. તો એના ઉપરથી આપણે 10 ફાય 1 અને 10 ફાય શોધી શકીએ.
બરાબર એ જ રીતે પાવર તમને દીધેલો છે કેવીએ ઉપરથી પાવર મેળવી દીધો બરાબર તમને પાવર નથી દીધેલો પણ કેવીએ દીધો છે તો કેવીએ ગુણ્યા કોસ ફાય તો મળી જશે તમને પાવર 480 બરાબર હવે તમારી પાસે કેવીઆરનું સૂત્ર હતું કેવીઆર શોધવાનું કેવીઆર ઇઝ ઇક્વલ ટુ પી 10 φ1 − 10 φ બધી જ વેલ્યુ તમને દીધેલી છે પાવર પર પી દીધેલો છે 10 φ1 અને 10 φ પણ દીધેલું છે બરાબર એના ઉપરથી આપણે રકમ આન્સર શોધી શકીએ 407.5 હવે તમારું એના પછીની જે રકમ છે એનામાં આગળના સમજાવી જ મેથડ લાગુ પડશે કે 80 પર કેવીએ અને રૂપીઝ 90 એના ઉપર 11% ડિપ્રેશિએશનનો દર છે બરાબર તો તમારા પાસે સૂત્ર સાઇન ફાઈનું વાય બાય એક્સ વાય એટલે શું તો 90 રૂપીઝ ઉપર 11% જેટલો દર છે એટલે 0.9.9 આન્સર આવશે બરાબર ને એક્સ એટલે શું તો મહત્તમ કેવીએ દીઠ ચાર્જ એટલે કેટલા છે 80 જે તમને દીધેલા છે તો વાય બાય એક્સ કરશું એટલે આ ટાઈપનું કંઈક વેલ્યુ મળશે 0.1237 એના ઉપરથી આપણે કોસ ફાય ઇઝીલી ફાઇન્ડ કરી શકશું બરાબર જે તમને ફાઇન્ડ કરવાનું છે માટે 0.9923 લેગિંગ પાવર ફેક્ટર પર વાર્ષિક બચત મહત્તમ થાય બરાબર આ ચેપ્ટરની અંદર સમનો પોર્શન અહીં પૂરો થાય છે આ પાર્ટની અંદર હવે થિયરિકલ પોર્શન સ્ટાર્ટ થશે બરાબર ધન્યવાદ